जी नमस्कार दोस्तों दोस्तों मारा दादी माँ के जेमनी उम्र 80 થી 85 વર્ષની છે તેમની આંખ કાન દાંત તમામ વસ્તુઓ છે ખૂબ જ સારી અને મજબૂત સ્વચ્છ છે। दोस्तों अवे हूँ तमने एज वात करवा जा रही छू कि आ तेमने मने एक जे आखू बात करी छे कि आँखों ने स्वच्छ राखवा माटे तेमने आजीवन कई वस्तुओनो सहारो लीधो अने हजू सुधी ते कई वस्तुओ खाई रह्या छे अने जिंदगी भर खाता रहेशे ते वस्तुओ तमने शेर करू छू। तमे पण ए वस्तुओ रोज खावानुं राखो तो तमारी आँखों छे 100 वर्ष सुधी तंदुरस्त रहे छे। सौथी पहली वस्तु जे जेनी अंदर केरेटीन नामनुं बीटा केरेटीन नामनुं तत्व विटामिन सी नामनुं तत्व भरपूर मात्रामां मळी आवे छे अने आपणी आसपास अवेलेबल होय ज छे तेनुं नाम छे गाजर। गाजर तमारे रोज जमता समये पण खावा जोईए अथवा तमे जमी लीधा बाद पण एक गाजरनुं सेवन करी शको छो। बीजी वस्तु छे खाटा फळो जेवा के संतरा छे मोसंबी छे लींबु छे तमे लींबु रस पण पी शको छो। मोसंबीनो रस के संतरानो रस पण पी शको छो। तेमणे कह्युं छे के भाई आ वस्तुओथी मे मारा दांत पण स्वस्थ राख्या छे कारण के एनी अंदर रहेलुं जे कैल्शियम छे विटामिन सी विटामिन ए जेवा तत्वो छे आँखों माटे वाळ माटे दांत माटे पण खूब ज इम्पोर्टंट छे। आ सिवाय ત્રીજી વસ્તુ તેમણે જે બતાવી છે તે છે આંબળા। તે હંમેશા કહે છે કે આંબળાનું અથાણું કરીને રોજ એક અથાણું તે ખાય છે આના કારણે તેમની આંખો છે સ્વચ્છ રહે છે। આંબળાની અંદર વિટામિન સી હોય છે બેટા કેરેટિન નામનું જે તત્વ છે રહેલું છે અને તમને ખબર છે બેટા કેરેટિન નામનું જે તત્વ છે આંખોની સ્વચ્છતા માટે આંખોના તેજ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ચોથી વસ્તુ તેમણે કહી છે ડ્રાયફ્રૂટ્સ। ડ્રાયફ્રૂટ્સની અંદર અખરોટ પિસ્તા છે અથવા તો મૂંગફળી આપણે આજુબાજુ મળે છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મૂંગફળીનું વાવેતર ખૂબ પ્રમાણમાં થાય છે। તમારે મુઠ્ઠીભર મગફળી છે મૂંગફળી છે અથવા માંડવી જે કહેતા હોય તે આ વસ્તુને મુઠ્ઠીભર એટલે જમ્યા બાદ 2-5 દિવસે એક વખત તમારે શેકીને ખાવી જોઈએ। આનાથી તમારી આંખો સ્વચ્છ રહે છે અને તમારા જે હાડકા છે 100% મજબૂત રહેશે। જિંદગીભર તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય હાડકાને લગતી દાંત સ્વચ્છ રહેશે। પાંચમી વસ્તુ બતાવી તેમણે તે છે પાલકની ભાજી અથવા કોઈ પણ પ્રકારની જે ભાજીઓ આવે છે લીલી શાકભાજી અથવા તમે કોઈ પણ વસ્તુ લઈ શકો તેમનું રાત્રે એક શાક સબ્જી બનાવીને રાત્રે એક ટાઈમ તો લીલી સબ્જી જ ખાવાની છે। દિવસના તમે કઠોળ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો કઢી દાળ જે કોઈ ખાવું હોય તે પરંતુ રાત્રે પાલકની ભાજી જેવી તમામ વસ્તુઓ જે લોહીનું શુદ્ધ કરે છે આંખોની રોશની વધારે છે અને વાળને વધારે છે।